કરી એક મહત્વના સમાચારની તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે તો ગુજરાત સરકારના કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે પેટા ચૂંટણી પહેલા આ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવી શકે છે તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી મુખ્યપ્રધાન રૂપાણીએ કેબિનેટમાં 23 સભ્યો પણ આ સાથે મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે આંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી જી મેહુલ જે પ્રમાણે વાત કરવામાં આવે રૂપાણીએ જે મુખ્યમંત્રી છે એમણે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે મુલાકાત પાછળનું કારણ શું બિલકુલ થી વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માટે ગયા છે અત્યારે હાલ જે રીતે ચર્ચા કરવામાં આવી રહી છે તે પ્રમાણે કેબિનેટ જે છે તે પૂર્ણ થયા બાદ સીધા જ તેઓ રાજ્યપાલની મુલાકાત છે અને રાજ્યપાલ સાથેની આ મુલાકાત સૂચક એટલા માટે માનવામાં આવી રહી છે કે જે રીતે સંગઠનમાં ફેરફાર થયો છે ત્યારબાદ હવે સરકારમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર છે તે થઈ શકે છે તેના સંકેત અત્યારે હાલ જોવા મળી રહ્યા છે સ્થાનિક અત્યારે હાલ જે સમીકરણો રાજ્યની અંદર સર્જાયા છે તે પ્રમાણે વિસ્તરણ થઈ શકે છે તેના સંદર્ભમાં અત્યારે હાલ ચર્ચા વિચાર છે તે કરવામાં આવી શકે છે અને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક નવા મંત્રીઓ અને નવા વિસ્તરણ જે છે સરકારની અંદર સૂચક બની રહેશે અને અત્યારે હાલ જે રીતે સંગઠનમાં ફેરફાર થયા અને ત્યારબાદ જે માંગણીઓ થઈ તે માંગણીઓના સંદર્ભમાં જે અત્યારે હાલ મહત્વપૂર્ણ ફેરફારો આવી શકે છે ટૂંક સમયમાં આ ફેરફાર આવી શકે છે કારણ કે જે રીતે ઘટનાક્રમ થયો છે તે પ્રમાણે કેબિનેટની બેઠક વહેલી પૂર્ણ થઈ અને ત્યારબાદ સીધા જ મુખ્યમંત્રી રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા છે અને સમય પણ તેમનો માંગ્યો છે એટલે મહત્વપૂર્ણ ફેરફાર ગુજરાતના રાજકારણમાં જે છે તે આવી શકે છે અને જે મહત્વપૂર્ણ જાહેરાત છે ટૂંક સમયમાં આવી શકે છે અને ડેવલપમેન્ટ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે સ્થાનિક સ્વરાજ વિધાનસભાની જે પેટા ચૂંટણીઓ છે તે પહેલા મહત્વપૂર્ણ રાજકારણમાં ફેરફાર આવી શકે છે અગાઉ પણ આ બાબતે સંકેતો મળ્યા હતા કે મહત્વપૂર્ણ ફેરફાર ભારતીય જનતા પાર્ટીમાં અને સરકારની અંદર જોવા મળી શકે છે સંગઠનમાં જે ફેરફાર થયા બાદ હવે મહત્વપૂર્ણ જવાબદારીઓ જે છે તે સરકારમાં વહેંચવામાં આવી શકે છે જેથી કરીને જેટલા પણ લોકો અત્યાર સુધી જે રાહ જોઈ રહ્યા છે પોતાના મંત્રીપદની તેમને મહત્વપૂર્ણ સ્થાન મળી શકે છે ઉર્મિલા જી મેહુલ આ ઉપરાંત વાત કરવામાં આવે તો આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને કૃષિ મંત્રી આરસી ફળદુને પણ આ મંત્રીમંડળમાંથી ક્યાંક ને ક્યાંક પડતા મુકાઈ શકે છે તો આ અંગે શું છે વધુ જાણકારી બિલકુલ અત્યારે હાલની જે વર્તમાન રાજકીય પરિસ્થિતિ છે તેને જોતા અત્યારે હાલ જે મંત્રીમંડળ છે તે મંત્રીમંડળમાંથી કેટલાક સભ્યોને પડતા મૂકવામાં આવી શકે છે જ્યારે નવા મંત્રીમંડળની અંદર નવું જે સ્થાન છે તે લોકોને મળી શકે છે પાટીદાર ફેક્ટર ખૂબ જ મહત્વનું રહેશે દક્ષિણ ગુજરાતને જે રીતે નેતૃત્વ સંગઠનમાં આપવામાં આવ્યું છે ત્યારબાદ અત્યારે હાલની સ્થિતિએ જો વાત કરવામાં આવે તો કેટલાક જે દક્ષિણ ગુજરાતના જે મંત્રીઓ છે તેમને પડતા મૂકવામાં આવી શકે છે અને નવું જે મંત્રીમંડળ થશે તેમાં પાટીદારને મહત્વપૂર્ણ જવાબદારી પાટીદાર જે નેતા હશે તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે કારણ કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય કે પેટા ચૂંટણીઓ હોય તેની અંદર પાટીદારોનું પ્રભુત્વ વાળા બેઠકો અનેક જોવા મળી છે અને જો અત્યારે હાલ મહત્વપૂર્ણ જવાબદારી તેમને આપવામાં ન આવે તો તેનું સીધું નુકસાન અને તેની સીધી અસર જે છે પેટા ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર જોવા મળી શકે છે અત્યારે હાલની સ્થિતિએ આ જે છે તે સાંકી લેવાય તે પ્રકારની સ્થિતિ નથી કારણ કે આઠે જે ધારાસભ્યો છે તે ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે અને તેમને જો કદાચ જો હારનો સામનો કરવો પડે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક પક્ષ સામે અને જે નેતાગીરી છે નેતૃત્વ છે ગુજરાતની અંદર તેની સામે સીધો પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે માટે અત્યારે હાલ જે છે કોઈ પાટીદાર જે નેતા છે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે અને તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી શકે છે જી મેહુલ આપે ક્યાંક ને ક્યાંક ફેરફારની વાત કરી તો રાજ્યમાં દરરોજ સોશિયલ મીડિયા પર નવા અભિયાનો ચાલે છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો કોરોનાની પરિસ્થિતિ પણ હવે દિવસે ને દિવસે ગંભીર જોવા મળી રહી છે તો આને લઈને કોઈ મહત્વના ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા છે કે કેમ બિલકુલ થી મહત્વના ફેરફારો એટલા માટે પણ છે કે કોરોના વાયરસની સ્થિતિના સંદર્ભમાં વચ્ચે જે કેટલીક રાજકીય બાબતો ઉપર પ્રશ્ન ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર ઉપસ્થિત હતા પરંતુ ગુજરાતની જ્યાં સુધી રાજકારણની જ્યાં સુધી વાત છે કે જે રીતે સંગઠનની અંદર ફેરફાર ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે સૌપ્રથમ જે રીતે કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને બનાવવામાં આવ્યા કોંગ્રેસની અંદર ત્યારબાદ સીધી અસર તેનો સીધો લાભ છે જે પેટા ચૂંટણીઓમાં મળી શકે છે તેવું ગણિત માંડવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગુજરાતમાં શીર્ષસ્થ નેતૃત્વમાં જે રીતે પાટીદાર ફેક્ટર જે સંગઠનની અંદર ન જોવા મળ્યું પરંતુ સરકારની અંદર જોવા મળશે તેવું અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે અને આ વિસ્તરણની અંદર તેનો સીધો જ લાભ છે અને મહત્વપૂર્ણ જાહેરાતો ટૂંક સમયમાં થઈ શકે છે જી આભાર મેહુલ આપ અમારી સાથે જોડાયા સમગ્ર વિગત આપી તે બદલ તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે ગુજરાત સરકારના કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે આ ઉપરાંત ઘણા નવા ફેરફારો આવી શકે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે